નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન તરફથી ચાલતા ઓનલાઈન વર્ગમાં આપ સૌ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 7 ચેપ્ટર નંબર 4 સાદા સમીકરણ વિશે અભ્યાસ કરતા હતા. એમાં આપણે લાસ્ટ 4.1 ના ચોથા દાખલામાં આપણે જોયું હતું કે તમને આનાથી વિરુદ્ધ હતું, વિધા નહીં પાતા એમાંથી તમે સમીકરણ કર્યા હતા. યાદ કરો કે 3માંથી 4 બાદ કરતા 7 મળે છે, 8 ના 3 ગણામાં 5 ઉમેરતા 20 મળે છે. આવા એક્ઝામ્પલ આપું છું. આવું તમે કહ્યું હતું, વિધાન ઉપરથી શું કર્યું હતું, સમીકરણ. હવે એના પછી આપનો આજનો પેલો 5મો દાખલો એટલે કે સ્વાધ્યાય 4.1 દાખલા નંબર 5, આપણે છેલ્લે 4.1 દાખલા નંબર 4 પૂરો કર્યો હતો. તો આજની શરૂઆત કેથી થશે, દાખલા નંબર 5 થી. ચોથા કરતા તદ્દન અલગ, કેવું? તો કે વિધાનમાંથી સમીકરણ નહીં, સમીકરણમાંથી આપણે વિધાન બનાવવાના છે. મતલબ ચોથાનો જે તમને જવાબ આપ્યો હશે એ આપણો અહીંયા પ્રશ્ન છે. જો ચોથામાં તમને આવા જવાબ મળતા હશે એ આપણો પ્રશ્ન છે, અને ચોથાનો જે પ્રશ્ન હતો એ આપણો જવાબ થશે. મતલબ હવે આપણે આના ઉપરથી વિધાન લખવાના છે. તો એક આવડે એટલે વિદ્યાર્થી મિત્રો તમને ખબર જ છે, બે આવડે એમાં કઈ નવું હોતું નથી, ઓમાં જે હતું એ જ આમાં છે. વિધાનમાંથી સમીકરણમાં આવડે એટલે સમીકરણમાંથી વિધાનમાં આવડે જ, એમાં કઈ નવું હોય નહીં. જો હમણાં આપણે ટ્રાય મારીએ એટલે તમને ખબર પડી જ જશે. પેલું જોવો તો મનમાં કદાચ વિચારો જઈને તમને જવાબ આવડી જતો હોય તો, સાવ સિમ્પલ છે. પી માં 4 ઉમેરતા 15 મળે છે. જો અહીં થાય આવું, હું અહીં લખું છું એનો જવાબ. પી માં 4 ઉમેરતા 15 મળે છે. હવે જો તો બરાબર છે કે નથી, સ્વાભાવિક જ છે, બરાબર જ છે. આ પી છે, પી માં 4 ઉમેરતા મળ્યો જવાબ શું, 15 મળે છે. સાવ સિમ્પલ. ઓકે, ચાલો આપણે બીજું જોઈએ. એમાં પણ હવે તમે 2 સેકન્ડ આપું છું, તમે જો તો આવડી જાય, ટ્રાય મારો તો. આ એમ વાળું યસ, ઈ પણ સાવ સિમ્પલ કે એમ માંથી 7 બાદ કરતા 3 મળે છે. આવું થાય, એમ માંથી 7 બાદ કરતા 3 મળે છે. જો અહીં લખું છું એમ માંથી, ઓકે હવે 7, હવે અહીંયા શું છે તો કે બાદ કરતા, એમ ઉમેરતા હતું એટલે પ્લસ હતું, માઇનસ છે એટલે આપણે શું લખશી, બાદ કરતા. પછી આપણો જવાબ લખવાનો કેટલો આવે છે, 3 મળે છે. પૂરું આપણે ખાલી નિશાનીનું ધ્યાન રાખવાનું છે, બાકી સેન્ટેન્સ તો એઝ ઇટ ઇઝ જ છે, એમાં કોઈ ચેન્જ થશે નહીં. અહીંયા કઈ નિશાની છે એ આપણે જોવાનું છે. જેમ કે અહીંયા સરવાળો છે, અહીં બાદબાકી, આ ગુણાકાર, કાયમ હોય તો શું હોય, ડોટ હોય, ડોટ એટલે કે ગુણાકાર, અને આ ભાગાકાર થયો છેદમાં રહ્યા છે. તો એ ખાલી ધ્યાન રાખવાનું, બાકી તો જવાબ તમને ઓલરેડી આપેલા જ છે. સાવ સિમ્પલ. ઓકે, હવે ત્રીજું જોવો તો આપણે જેમ જેમ આગળ જશે એમ ચેન્જ થતા જશે. જો સરવાળો આવ્યો, બાદ બાકી, હવે ગુણાકાર આવ્યો, એ હિટ તમને આપી દઉં. હવે જોવો તો આમાં તમને શું જવાબ લાગે છે. યસ, એમ ના, જો અહીંયા એમ ના કેટલા ગણા છે, ગુણાકારમાં યાદ કરો આપણે કહેતા હતા ગણા, તો એમ ના કેટલા ગણા છે, 2 ગણા. ઓકે, તો એમ ના 2 ગણા જવાબ શું મળે, 7. તો કે એમ ના 2 ગણા કરતા 7 મળે છે. ડન, એમના 2 ગણા કરતા 7 મળે છે અથવા 7 થાય છે, કોઈ પણ સેન્ટેન્સ લખો ચાલે. અહીંયા 3m હોય તો એમના 3 ગણા કરતા 7 મળે છે, સમજાણું. ઓકે ચાલો, હવે ચોથું જો, આ પણ એના જેવું જ છે, વિચારીને જરાક જવાબ જોવો તો તમારો. ઓકે ચાલો, હું લખું છું કે m નો 5મો ભાગ, ભાગાકાર થયો ને, ગણા હતા એટલે ગુણાકાર હતો, m નો 5મો ભાગ, ભાગ એટલે ભાગાકાર, શું છે તો કે 3 છે. m નો 5મો ભાગ 3 છે. આમ થાય, m નો 5મો ભાગ 3 છે. કદાચ એમ ની નીચે 8 આવ્યા હોત તો હું શું લખે, એમ નો 8મો ભાગ 3 છે. અહીંયા એમ ને એની બદલે પી આવ્યો હોય, અને અહીંયા નીચે 4 આવ્યા હોય તો
पी नो चौथो भाग त्रण छे, जे आव्यो होय ए लखी नाखवाना, बस डन। चलो आ चार थई गया, हजी आपणे आगळ વધીએ। પાંચમું થોડુંક જો મેં તમને કીધું એમ નવું નવું આવતું જશે, પાંચમું જો આના કરતા થોડુંક નવું છે, ગુણાકાર ભાગાકાર બે આવ્યા, કઈ રીતે તો કે અંશ તમે જોઈ શકો છો 3m છે એટલે એ ગુણાકાર છે, છેદમાં 5 એટલે ભાગાકાર આવ્યો, બંને આવ્યા સાથે, પહેલા શું હતું સરવાળો હતો, બાદબાકી આવ્યું, ગુણાકાર આવ્યો, ભાગાકાર આવ્યો, હવે બે આવ્યા ગુણાકાર ભાગાકાર, તો એમાં સાવ સિમ્પલ m ના 3 ગણામાં, પહેલા m m ના 3 ગણાને 5 વડે ભાગતા 6 મળે છે, સિમ્પલ થઈ ગયું। જો આ લખું છું m ના 3 ગણાને 5 વડે ભાગતા 6 મળે, થાય આવી રીતના m એના 3 ગણા એને 5 વડે ભાગો એટલે 6 મળે, સાવ સિમ્પલ। અહીંયા એ જ વસ્તુ છે, પણ અહીંયા ખાલી સરવાળો એ હતો ભાગાકાર, અહીંયા સરવાળો આવી ગયો અને ખાલી એક શું થયો આ m ની બદલે p થઈ ગયો, આમાં શું આવે વિચારો તો છઠ્ઠામાં, યસ અહીંયા શું છે p છે, તો p ના 3 ગણામાં 4 ઉમેરતા 25 મળે, થાય એમ, પહેલા શું થાય p, ઓકે ચાલો p ના કેટલા ગણા છે 3 તો 3 ગણા, p ના 3 ગણામાં 4, હવે 4 શું છે તો કે પ્લસ, પ્લસ એટલે ઉમેરતા, જો અહીંયા પણ હતું ઓકે 4 ઉમેરતા જવાબ શું મળે છે 25, તો 25 મળે, ડન ઓકે। ચાલો હવે 7મું જોવો, તો આ પણ એના જેવું જ છે, બાદબાકી એવી થાય, બીજું કઈ નવું નથી, યસ p ના 4 ગણામાંથી 2 બાદ કરતા 18 મળે છે, થાય જો p ના 4 ગણા 2 બાદ કરતા માઈનસ છે એટલે શું થાય બાદ કરતા, જો અહીંયા પણ છે માઈનસ છે એટલે શું થાય બાદ કરતા, શું મળે 18 મળે, સાવ સિમ્પલ। p ના 4 ગણામાંથી 2 બાદ કરતા 18 મળે, આમ થાય p ના 4 ગણામાં 2 બાદ કરતા 18 મળે, ઓકે। હવે આપણે લાસ્ટ જોઈએ, આ તો હવે આવડતું જશે, આટલા કહી રહ્યા છે, સ્વાભાવિક છે p ના છેદમાં 2 એટલે p ને અડધા થઈ ગયા ને, કોઈ પણ ના છેદમાં તમે 2 કરી નાખો એટલે કેટલા થઈ જાય અડધા, જો એક એક્ઝામ્પલ આપું 10 ના છેદમાં 2 એનો મતલબ 10 ના અડધા થઈ ગયા, જવાબ શું આવે 5 2 10 થઈ ગયા ને, 8 ના છેદમાં 2 4 2 8 અડધો જવાબ આવે, જો 10 ના અડધા 5 8 ના અડધા 4 છેદમાં 2 એટલે અડધા થઈ ગયા, મતલબ 2 ભાગ કરી નાખ્યા, તો p ના અડધા ભાગમાં 2 ઉમેરતા 8 મળે, આ લખી શકાય ને, p ના અડધા ભાગમાં 2 ઉમેરતા 8 મળે, થાય એવું। ચાલો જો હું લખું છું p ના અડધા ભાગમાં 2 ઉમેરતા 8 મળે, આમ આપણે ચારે ચાર નિયમનો વિદ્યાર્થી મિત્રો ઉપયોગ કર્યો, સરવાળા બાદબાકી ગુણાકાર અને ભાગાકાર, સાવ ઈઝી મેથડ છે, તમને જે પ્રમાણે કમાન્ડ આપી હોય એ પ્રમાણે આગળ ચાલો એટલે તમારો જવાબ આપમેળે બની જ જશે, તમારે જવાબ બનાવવાની જરૂર જ નથી, આમાં જેમ કીધું છે એમ ચાલે જ આવું સેન્ટેન્સ બની જ જાય। ચોથા દાખલામાં આપણે શું કર્યું હતું તો કે વિધાન આપ્યું હતું, સમીકરણ કર્યું, આમાં શું છે સમીકરણ ઉપરથી આપણે વિધાન બનાવ્યા, તો કોઈ પણ એક આવડે એટલે બે તમને આવડે છે, તો આપણે અત્યારે પાંચમો પ્રશ્ન શું જોયો સમીકરણ ઉપરથી વિધાન લખ્યા, એ પણ સાવ કેવા હતા સિમ્પલ હતા, તો આ 8-8 નો વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીનશોટ પણ પાડી શકો છો। હવે વિદ્યાર્થી મિત્રો આપણે પાંચમો દાખલો પૂરો કર્યા બાદ છઠ્ઠા દાખલે તરફ આગળ વધીએ, તો આમાં પણ કન્સેપ્ટ તો એ જ છે, સમીકરણ આપણે બનાવવાના છે, પરંતુ આમાં વિધાન છે એક કરતા વધુ સેન્ટેન્સમાં આપેલા છે,
જો આવું પણ આપણે જોઈ ગયા છે કે જ્યારે આખા પેરેગ્રાફ ટાઈપમાં આપ્યો હોય વિધાન એને ત્યારે આપણે સમીકરણ સ્વરૂપમાં કઈ રીતે ફેરવવું તો એ પાછું આવ્યું છે ઓકે ઇરફાને કહ્યું કે તેની પાસે પરમિટ પાસેની લખોટીના 5 ગણા કરતા 7 લખોટી વધુ છે આવું એને કીધું કોણે ઇરફાને પરંતુ ઇરફાન પાસે ટોટલ કેટલી લખોટી 37 લખોટી છે ધારો તમારે ધારવાનું છે પરમિટ પાસેની લખોટીની સંખ્યા m ધારવાની છે તો પહેલા તો આપણે એમ ધારવું પડે કે પરમિટ પાસે m લખોટી છે આપણે ધારવું પડે અહીંયા કીધું છે પરમિટને m ધારો પરમિટની લખોટીની સંખ્યા m ધારવાની છે હું અહીં લખું છું ધારો કે પરમિટ પાસે જો આ m છે એમ જ લખવાનું અહીંયા બીજો એક વર્ડ થવો જોઈએ નહીં કારણ કે તમને ઓલરેડી કૌંસમાં કહી દીધું છે m જ ધારવાનું એટલે આપણે બીજો શબ્દ લખશી નહીં ધારો કે પરમિટ પાસે m લખોટી છે ચાલો આ થઈ ગયું હવે તો કે હવે રકમ વાંચતા જાઓ ઇરફાને શું કીધું પરમિટ પાસેની લખોટીના 5 ગણા કરતા તો પહેલા આના 5 ગણા કેટલા થાય 5m થાય એમાં 7 લખોટી વધુ છે એટલે પહેલા આપણે એક એક સ્ટેપ આગળ વધીએ 5 ગણા કરતા અહીંયા છે ઓકે અહીંયા સુધી આ પહેલા આટલું પૂરું કરીએ 5 ગણા કરતા હું લખી શકું તેથી પરમિટ પાસેની લખોટીના 5 ગણા કરતા m તો આવતો જ 5 ગણા કર્યા એટલે 5m થયા હવે એક સ્ટેપ આગળ વધો 5 ગણા કરતા 7 લખોટી વધુ છે વધુ એટલે +7 આવું થાય હવે હું લખું હવે ઓકે હવે અહીંયા સુધી આપણે થઈ ગયું પછી હજી નીચેની સેન્ટેન્સ બાકી છે હવે ઇરફાન પાસે શું કીધું 5 ગણા કરતા 7 લખોટી વધુ તો ઇરફાન પાસેની લખોટી બરાબર પરમિટના 5 ગણા +7 પરમિટ પાસેની લખોટી ના 5 ગણા +7 વધુ અહીંયા છે ને એટલે આ પરમિટ પાસેની લખોટી હતી એ કેટલી હતી 5m તો હતી +7 આવું થયું ને આ ખબર પડી ગયા ઇરફાન પાસેની લખોટી હવે તો કે પરંતુ ઇરફાન પાસે ટોટલ 37 લખોટી છે આવું એને ઈ લોકો જ કીધું પરંતુ ઇરફાન પાસે તો 37 લખોટી છે તો કે હવે શું લખવાનું આમાં આમ થાય જો આ તો હતું 5m +7 ટોટલ કેટલી 37 તો આ બની ગયું તમારું સમીકરણ m લખોટી પહેલા પરમિટ પાસે હતી ઇરફાન પાસે એના 5 ગણાથી 7 વધુ છે અને એનો ટોટલ 37 થાય છે આ બંને લાઈન આવી ગઈ જો તમે જોઈ શકો છો પરમિટ પાસેની લખોટી આપણે m થઈ દીધી એના 5 ગણા કરતા 7 લખોટી વધુ છે અને એની પાસે ટોટલ 37 લખોટી છે થઈ ગયું 5m +7 37 એટલે અહીંયા આપણું સમીકરણ થશે 5m +7 37 તો આનો પણ વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીનશોટ પાડી શકો છો હવે વિદ્યાર્થી મિત્રો આપણે બીજો દાખલો જોવાનો છે એના જેવો જ કે લક્ષ્મીના પિતા 49 વર્ષના છે ઓકે તે લક્ષ્મીની ઉંમરના 3 ગણાથી 4 વર્ષ વધુ છે અને લક્ષ્મીની ઉંમર માટે આપણે y ધારવાનું છે જો જ્યારે આપી દીધું હોય અહીંયા y કૌંસમાં ત્યારે આપણે બીજો એક મૂળ અક્ષર લેવાનો નથી કારણ કે એ લોકોએ ઓલરેડી આપી દીધું y ધારો તો પછી અહીંયા p m n આવા બીજા શબ્દ આપણે ધારવાના નથી આપણે ધારી લઈએ ધારો કે લક્ષ્મીની ઉંમર 5 વર્ષ છે આપણે y જ ધારવાનો છે કેમ કે ઓલરેડી રકમમાં છે એટલે આપણે બીજું કંઈ લેવી શકીએ નહીં હવે લક્ષ્મીના ઉંમરના 3 ગણાથી તો લક્ષ્મીની ઉંમરના 3 ગણા કેટલા થાય પહેલા તો આપણે એ કરવું પડે તેથી
લક્ષ્મીની ઉંમરના ત્રણ ગણા કરતા 3y થાય. ત્રણ ગણા કરતા 4 વર્ષ મોટા છે, 4 વર્ષ મોટા છે, હું અહીં લખું છું. તેથી અથવા વળી 3 ગણા કરતા 4 વર્ષ મોટા હોવાથી 3y + 4 આવું થાય. લક્ષ્મીની ઉંમર y એના 3 ગણા, એનાથી 4 મોટા એટલે + 4 થઈ ગઈ. લક્ષ્મીની ઉંમર y એના 3 ગણા, એના કરતા 4 વર્ષ મોટા, મોટા એટલે + નાના હોય તો માઈનસ આવે. ડન આટલું. હવે તો કે આગળ વાંચો અને એનો સરવાળો શું આપેલો છે, આ લ્યો આગળ જ આપેલો. 49 વર્ષના છે પરંતુ હું અહીં લખી શકું, પરંતુ લક્ષ્મીના પિતાની ઉંમર 49 વર્ષની છે. આ આપણે પહેલા જેવો દાખલો ગણ્યો એના કરતા થોડી ડિફરન્ટ મેથડ છે, બરાબર? સ્વીટ એન્ડ શોર્ટ ટેક થી પતી ગઈ. હવે તો કે આ થઈ ગયું બધું, હવે શું થાય? યસ, 3y + 4 = 49 થઈ ગયું. આમ લખી શકાય, તેથી 3y + 4 = 49 આમ થાય. લક્ષ્મીની ઉંમરના y છે, લક્ષ્મીની ઉંમરના 3 ગણા કરતા 4 વધુ એટલે એની ઉંમર 49 થાય. 49 આપણને ઓલરેડી રકમમાં આપી દીધેલી છે. લક્ષ્મીની ઉંમર શું હતી? y. એના 3 ગણા કર્યા એમાં 4 ઉમેર્યા એટલે એનો જવાબ 49. આ બધી વસ્તુ એ બીજું સમીકરણ આવું બને. હવે વિદ્યાર્થી મિત્રો, આ 4.1 નો દાખલા નંબર 6 નો પહેલો બીજો તો આપણે ગણ્યા. પહેલો હતો પરમિત વાળો અને ઇરફાન વાળો, બીજો હતો લક્ષ્મી એના પિતા. આ સિવાય ત્રીજો અને ચોથો દાખલો પણ આના જેવા જ છે. એ તમારે જાતે પ્રેક્ટિસ કરવાની છે. હજી એક વાર રિપીટ કરું છું, ત્રીજો અને ચોથો એ તમારે જાતે આની જેમ જ પ્રેક્ટિસ કરવાની છે અને CW માં તમારે લખવાનું છે. તો આ સેશનમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. વધુ આપણે આગળ નવી થિયરી અથવા નવા સ્વાધ્યાય સાથે નેક્સ્ટ સેશનમાં મળશું. આમાં હજી કાંઈ તમારે હજી સુધી આ ચેપ્ટરમાં ક્વેરી હશે નહીં, કારણ કે એક ને એક મેથડ ચાલતી આવે છે. સમીકરણ ને વિધાન, વિધાન ને સમીકરણ સ્વરૂપમાં ફેરવું, તો આમાં કાંઈ ક્વેરી હશે નહીં. તો વધુ વિદ્યાર્થી મિત્રો આપણે આગલા સેશનમાં મળશું. ધન્યવાદ. વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરના વિડીયોની સાથે સાથે તમને એક સૂચના એ પણ દેવાની હતી કે તમે બધાએ ગણિતની પરીક્ષા આશા રાખું છું કે બહુ મસ્ત રીતે આપી હશે અને એના ક્વેશ્ચન જે MCQ ટાઈપ હતા એ પણ તમને આવડી ગયા હશે. એમાં જો વિદ્યાર્થી મિત્રો તમે વ્યવસ્થિત ધ્યાન રીતે જોયું હોય ને તો મેઇનલી આપણે જે રિવિઝન કરાવેલું હતું આ ઉપરાંત એ જે ટોપિક હોય પર્ટિક્યુલર એનો આપણે અગાઉ જે લેક્ચર આપેલો હોય એને બેઝિસ જ મેટુકમાં MCQ જે છે તમને એક્ઝામમાં પૂછેલા હતા. ખાલી એમાં ચેન્જ શું હતો? ફક્ત કે અમુક ડેટા ચેન્જ કરેલો હતો કે ભાઈ તમને રકમ માપ્યા હોય કે એક વ્યક્તિ આ રોડ ઉપર ઊભી છે, રિયા નામની છોકરી, એ એક કલાકમાં 365 વાહન જોવે છે. તો એ એક કલાકમાં 365 ની બદલે મેં 425 કરી નાખ્યા હોય આવો ડેટા ચેન્જ કરેલો હતો. જો કે તમને રીત આવડતી હશે એટલે આઈ હોપ કે તમારે કઈ એક્ઝામમાં વાંધો આવ્યો હશે નહીં. પરંતુ ટૂંક સમયમાં જ તમને આ જે એક્ઝામ તમે આપેલી છે બાળકોનું રિઝલ્ટ જાહેર કરવામાં આવશે. હું આશા રાખું છું ત્યાં સુધી તમને બધાને લગભગ તો 20 MCQમાં મોટા ભાગે કંઈ ક્વેરી આવી હશે નહીં. હા, ટ્વિસ્ટ કરેલા હતા થોડા પેપર ક્વેશ્ચન કે જે મેં તમને એમ કીધું ડેટા આખો ચેન્જ કરીને પૂછ્યું હતું, ઘણીવાર મેં નામ પણ ચેન્જ કરીને પૂછ્યું. આ ઉપરાંત એક રીતના અમુક બબ્બે પણ MCQ હતા તો એ તમને સહેલાઈથી આવડી ગયા છે, કારણ કે એ રીત આવડતી હોય એટલે એ રીતના બે બે MCQ અથવા ત્રણ હોય તો ત્રણે ત્રણ તમને આવડે, રીત આવડે એટલે કોઈ પ્રશ્ન થવાનો નથી. તો બાળકો તમે આ બધે પેપર દીધું એનું હવે અમે જલ્દી તમને રિઝલ્ટ તૈયાર કરીને આપીશું. એ રિઝલ્ટમાં આશા રાખો કે તમે બધા સારા એવા માર્ક્સ કવર કરો અને એની સાથે સાથે આપણે હવે એના એક્ઝામ પછી પણ આપણા જે ચેપ્ટર રનિંગ ચાલવાના છે એમાં પણ તમારે ધ્યાન રાખવાનું છે, કારણ કે
જો આને આ પરિસ્થિતિ રહી તો ફરી પાછી એક્ઝામ આવી રીતના જ આવી શકે છે. તો હવે તો તમને ઓલરેડી એક્સપિરિયન્સ થઈ જ ગયો છે કે આપણે કઈ રીતે એક્ઝામ લેવાના છે. તો એટલે જ હવે આપણે જે પાછળ જે એક્ઝામ આવે એના માટે અત્યારે જે ચેપ્ટર રનિંગ ચાલશે એ બધા પેલું સિવાય બધે કરવા જ મંજો તૈયારીમાં. એટલે પાછળ આવી બીજી એમસીક્યુ ટાઈપની એક્ઝામ આવે એમાં તમારે પ્રોબ્લેમ થાય નહીં. ઓકે, તો આટલી જ એક્ઝામ વિશે તમને સૂચના આપવાની હતી. થેન્ક યુ.